સૌ મિત્રોને નમસ્કાર. આ વિડીયોમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ ડિપાર્ટમેન્ટલ એક્ઝામમાં જે પ્રશ્નપત્રો આવે છે તેના પેપર સોલ્યુશનનો આ વિડીયો જોઈએ. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. આ પ્રશ્ન પેપરની અંદર આરટી, રાઇટ ટુ એજ્યુકેશન અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એને વેઇટેજ આપવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 1, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ શું છે? તો તેનો જવાબ છે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009. પ્રશ્ન નંબર 2, મફત અને ફરજિયાત શિક્ષણ માટે નક્કી કરેલ ઉંમરગાળો શું છે? તો તેનો જવાબ છે 6 થી 14 વર્ષ. પ્રશ્ન નંબર 3, મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ ભારતમાં કઈ તારીખથી અમલી બનેલ છે? જવાબ છે 1 એપ્રિલ 2010. પ્રશ્ન નંબર 4, સ્થાયીકરણ માટેનું નક્કી કરેલ ધોરણ શું છે? જવાબ છે 100%. પ્રશ્ન નંબર 5, ધોરણ 1 થી 5ની શાળા રહેઠાણથી વધુ કેટલી દૂર હોવી જોઈએ? તો જવાબ છે 1 કિલોમીટરમાં. પ્રશ્ન નંબર 6, 7 વર્ષના બાળકને કયા ધોરણમાં પ્રવેશ આપવો જોઈએ? જવાબ છે 2માં. પ્રશ્ન નંબર 7, કયા ધોરણ સુધી મફત શિક્ષણ મેળવવાનું નક્કી થયેલું છે? જવાબ છે 8 સુધી. પ્રશ્ન નંબર 8, શાળાને પૂરતી વ્યવસ્થા આપવાની જવાબદારી કોની છે? તેનો જવાબ છે કેન્દ્ર અને રાજ્ય સરકાર. પ્રશ્ન નંબર 9, ખાનગી શાળાઓએ પછાત અને વંચિત બાળકો પૈકી કેટલા બાળકને પ્રવેશ આપવો તે નક્કી થયું છે? જવાબ છે શાળાની કુલ ક્ષમતાના 25%. પ્રશ્ન નંબર 10, બાળકને શાળા પ્રવેશ માટે તપાસ કાર્ય પદ્ધતિ અપાવનાર શાળાને બીજી વખત કેટલા રૂપિયા દંડ થઈ શકે છે? તો જવાબ છે 50,000 રૂપિયા દંડ થઈ શકે. પ્રશ્ન નંબર 11, ખાનગી શાળાએ ના વાંધા પ્રમાણપત્ર ન મેળવેલ હોય તો દંડની જોગવાઈ કેટલી છે? જવાબ છે 1,00,000. પ્રશ્ન નંબર 12, SMCમાં કુલ કેટલા સભ્યો હોય છે? SMCમાં કુલ 12 સભ્યો હોય છે. પ્રશ્ન નંબર 13, SMCમાં માતા પિતા કે વાલીની સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો 9. પ્રશ્ન નંબર 14, SMCમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠક નક્કી થયેલી છે? જવાબ છે 50%. પ્રશ્ન નંબર 15, શાળાને મળતી ગ્રાન્ટ કઈ રીતે વાપરવી તે કોણ નક્કી કરશે? જવાબ છે SMC. પ્રશ્ન નંબર 16, શાળામાં શિક્ષક થવા વ્યાવસાયિક લાયકાત પછી કઈ પરીક્ષા પાસ કરવી પડે? TET. પ્રશ્ન નંબર 17, 6 થી 8માં શિક્ષકની લાયકાત સી હોવી જોઈએ? તો જવાબ છે સ્નાતક, BA કે PTC. પ્રશ્ન નંબર 18, લઘુત્તમ લાયકાત ન ધરાવતા શિક્ષકોએ કેટલા સમયમાં નિર્ધારિત યોગ્ય લાયકાત પ્રાપ્ત કરી લેવી જોઈએ? તો જવાબ છે 5 વર્ષમાં. પ્રશ્ન નંબર 19, શિક્ષકોએ 1 અઠવાડિયામાં કેટલા કલાક કામ કરવું જોઈએ? જવાબ છે 45 કલાક. પ્રશ્ન નંબર 20, વિદ્યાર્થી શાળાએ નિયમિત આવે છે? તો જવાબ છે નાપાસ, ન કરી શકાય. પ્રશ્ન નંબર 21, કસોટી બાદ નબળા જરૂરિયાતવાળા બાળકો માટેની જોગવાઈ સી છે? તો જવાબ છે નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ. પ્રશ્ન નંબર 22, ધોરણ 1 થી 5માં 100 વિદ્યાર્થીઓ છે તો શિક્ષકોની સંખ્યા કેટલી હોવી જોઈએ? જવાબ છે 4. પ્રશ્ન નંબર 23, ધોરણ 6 થી 8માં વિદ્યાર્થી શિક્ષક પ્રમાણ કેટલું છે? તો જવાબ છે 35:1. પ્રશ્ન નંબર 24, ધોરણ 6 થી 8માં કેટલા વિદ્યાર્થીઓ હોય તો મુખ્ય શિક્ષક મળે? જવાબ છે 100 થી વધુ હોવા જોઈએ. પ્રશ્ન નંબર 25, કયા પ્રકારની શાળામાં SMCની રચના ફરજિયાત નથી? જવાબ છે ખાનગી શાળા. પ્રશ્ન નંબર 26, ગ્રામ્ય સ્તરે શાળાની દેખરેખ રાખવાની જવાબદારી કોની છે? તો જવાબ છે SMC. પ્રશ્ન નંબર 27, SMCના સભ્ય સચિવ તરીકે કોણ હશે? જવાબ છે શાળાના મુખ્ય શિક્ષક. પ્રશ્ન નંબર 28, SMCના સ્થાનિક સભ્યની નિયુક્તિ કોણ કરશે?
તો જવાબ છે એસએમસીના અધ્યક્ષ. પ્રશ્ન નંબર 29, પીવાના પાણી માટે શાળાને મળતી અનુદાનની રકમ કેટલી છે? તો જવાબ છે 50,000. પ્રશ્ન નંબર 30, પ્રવેશોત્સવની ઉજવણી માટે શાળા દીઠ મળતા અનુદાનની રકમ કેટલી છે? તો જવાબ છે 500 રૂપિયા. પ્રશ્ન નંબર 31, શાળાને કન્ટીજન્સી ખર્ચ વિદ્યાર્થી દીઠ વાર્ષિક મળતી રકમ કેટલી છે? તો જવાબ છે 8 રૂપિયા. પ્રશ્ન નંબર 32, શાળાને દર વર્ષે મળતી શાળા રિપેરિંગ ગ્રાન્ટ કેટલી છે? તો જવાબ છે 7,500. પ્રશ્ન નંબર 33, શૈક્ષણિક સાધનો બનાવવા શિક્ષક દીઠ દર વર્ષે મળતી રકમ કેટલી છે? તો જવાબ છે 500 રૂપિયા. પ્રશ્ન નંબર 34, ધોરણ 1-5 વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજનામાં દરરોજ કેટલો ખોરાક આપવામાં આવે છે? તો એનો જવાબ છે 180 ગ્રામ. પ્રશ્ન નંબર 35, ધોરણ 6-8 વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજનામાં દરરોજ કેટલો ખોરાક આપવામાં આવે છે? 265 ગ્રામ. પ્રશ્ન નંબર 36, શાળા સ્વચ્છતા માટે મળતી વાર્ષિક અનુદાનની રકમ કેટલી છે? તો જવાબ છે 4,800. પ્રશ્ન નંબર 37, ધોરણ 1-5 વાળી શાળાને ભૌતિક સુવિધા માટે મળતી ગ્રાન્ટ કેટલી છે? 5,000. પ્રશ્ન નંબર 38, ધોરણ 6-8 વાળી શાળાને ભૌતિક સુવિધા માટે મળતી ગ્રાન્ટ કેટલી છે? 7,000. પ્રશ્ન નંબર 39, વર્ગમાં વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછી કેટલી જગ્યા મળવી જોઈએ? જવાબ છે 8 ચોરસ ફૂટ. પ્રશ્ન નંબર 40, શાળાએ તેની માહિતી કઈ વેબસાઇટ પર અપગ્રેડ કરવી જોઈએ? જવાબ છે ડાયસ. પ્રશ્ન નંબર 41, માન્યતા રદ થાય તો શાળાને નોટિસ મળીએ કેટલા સમયમાં સ્પષ્ટીકરણ કરવાની તક આપવી જોઈએ? જવાબ છે 1 મહિનામાં. પ્રશ્ન નંબર 42, એસએમસીની પુનઃરચના ક્યારે કરવી જોઈએ? જવાબ છે 2 વર્ષે. પ્રશ્ન નંબર 43, વિદ્યાર્થી 1 મહિનામાં કેટલો દિવસ ગેરહાજર રહે તો શાળાએ એસએમસીને પત્ર લખવો જોઈએ? જવાબ છે 10 દિવસ. પ્રશ્ન નંબર 44, રાજ્યમાં શિક્ષણના અધિકારો માટેનું સત્તામંડળ કોણ છે? જવાબ છે આરઈપીએ. પ્રશ્ન નંબર 45, રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગનું ટૂંકાક્ષરી શું છે? જવાબ છે SCPCR. પ્રશ્ન નંબર 46, રાજ્ય સલાહકાર પરિષદના સભ્યની ખાલી પડેલ જગ્યા ભરવાની મુદત કેટલી છે? જવાબ છે 120 દિવસ. પ્રશ્ન 47, કેટલા સમયમાં શાળાને ન્યૂનતમ ગ્રેડ ન મળે તો બંધ કરી દેવી જોઈએ? જવાબ છે 3 વર્ષમાં. પ્રશ્ન નંબર 48, ધોરણ 1-5 દરરોજ કેટલા કલાક વર્ગ કાર્ય થવું જોઈએ? જવાબ છે 4. પ્રશ્ન નંબર 49, ધોરણ 6-8 દરરોજ કેટલા કલાક વર્ગ કાર્ય થવું જોઈએ? જવાબ છે 5. પ્રશ્ન નંબર 50, શાળા વિકાસ યોજના તૈયાર થયા પછી તેના ઉપર કોણ સહી કરશે? જવાબ છે ઉપરના તમામ, ABC 3, એટલે કે SMC ના પ્રમુખ, SMC ના ઉપપ્રમુખ, સભ્ય, સચિવ. તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.